આપણે લાસ્ટ રિવિઝન લેક્ચરમાં ગ્રુપ વન અને ગ્રુપ ટુના હેલાઇટ કમ્પાઉન્ડ કમ્પ્લીટ કરેલા વેરી ઇમ્પોર્ટન્ટ હેલાઇટમાં જલ દ્રાવ્યતાનો ક્રમ પૂછાય ત્યાર પછી એમના સહસંયોજક અને આયની લાક્ષણિકતા પૂછાય ત્યાર પછી હાઇડ્રેટેક શાર બનવાનું વલણ પૂછાય હેલાઇટના ગલન બિંદુ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય બધા ટૉપિકને તમારે ધ્યાનથી લર્ન કરવાના હજુ પણ કહું છું કે વિડીયો લેક્ચર જોતા જો તમને કોઈપણ જગ્યાએ કન્ફ્યુઝન જણાય તો કોલ મી એની ટાઈમ વી વિલ ડેફિનેટલી સોલ્વ ધ પ્રોબ્લેમ હવે આજે આપણે સમૂહ એકના તત્વોના અન્ય પોઈન્ટ જોવાના છે જેમ કે તેમની હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પછી એમના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રાઇડ કાર્બોનેટ બાય કાર્બોનેટ નાઇટ્રેટ નાઇટ્રાઇટ જેમ જેમ આપણાથી કમ્પ્લીટ થાય તેમ જોતા જઈએ પહેલું આલ્કલી ધાતુ જે ખૂબ જ સક્રિય ધાતુ છે કારણ કે તેમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આઈનીકરણ એન્થેલ્પી ઓછી છે એટલે તેઓ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ રાખે માટે તેમને હવામાં ખુલ્લી રાખતા કેવી પડે છે ઝાંખી પડે છે બરાબર અહીંયાથી પહેલો ક્વેશ્ચન જનરેટ થાય કે સમૂહ એકના તત્વો એટલે આલ્કાલી ધાતુ તત્વોને હવામાં ખુલ્લી રાખતા ઝાંખી પડે છે ધેટ્સ ડ્યુ ટુ ડેશ તો સમૂહ એકની ધાતુને હવામાં ખુલ્લી રાખતા હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એ લોકો અનુવર્તી ઓક્સાઇડ બનાવે તે ઓક્સાઇડ હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને એ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ધાતુના અનુવર્તી કાર્બોનેટ બનાવે છે બરાબર છે તો આ પહેલાં પોઈન્ટ યાદ રાખવાનું કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના નિર્માણને કારણે તેમની સપાટી કેવી બને છે ઝાંખી પડે છે પછી આ માલકલી ધાતુની જો હવા અને ભેદ સાથેની પ્રક્રિયા અટકાવવા માટે તેનો સંગ્રહ ખાસ કરીને હાઇડ્રોકાર્બન દ્રાવક જેમ કે પેટ્રોલિયમ ઇથર છે હેક્ઝેન છે બેન્ઝિન છે કેરોસીન છે જેવા બિનજલીય અને નોન પોલર જે સોલ્વન્ટ હોય તેમાં એનો સંગ્રહ કરવામાં આવે તો બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે સમૂહ એકની ધાતુનો સંગ્રહ શેમાં કરવામાં આવે તો કેરોસીન બેન્ઝીન હેક્ઝેન પેટ્રોલિયમ ઇથર જેવા બિનજલીય દ્રાવક સમૂહ એકની ધાતુ હવામાના ભેદ સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરે અને ધડાકો ઉત્પન્ન કરે એક્સપ્લુઝિવ રિએક્શન છે તો તે એક્સપ્લુઝિવ રિએક્શનને સ્ટોપ કરવા માટે તેમના નોન એકવીયસ સોલ્વન્ટમાં સંગ્રહ કરવામાં આવે તો ધીસ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર સમૂહ એકનું પ્રથમ તત્વ લિથિયમ જે છે તેની ઘનતા ઓછી છે તેને કારણે જો એને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે તો ઇટ વિલ ફ્લોટ અન સરફેસ ઓફ કેરોસીન એટલે કેરોસીનની સપાટી પર તરતું રહે તો તે ડેફિનેટલી હવામાંના ભેજ સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરશે તે અટકાવવા માટે લિથિયમનો સંગ્રહ કેરોસીનમાં નહીં પરંતુ શેમાં કરવામાં આવે છે પેરાફિન વેક્સમાં કરવામાં આવે એટલે લિથિયમ જે છે તો તેને પેરાફિન વેક્સ એના પર કવર કરવામાં આવે કોટેટ કરવામાં આવે જેથી લિથિયમ વોન્ટ રિએક્ટ વિથ ધ મોર પ્રેઝન્ટ ઇન ધ એટમોસ્ફિયર તો આટલા ટોપિકમાંથી આટલા ક્વેશ્ચન આપણે ખાસ કરવાના થાય પછી ઓક્સાઇડ પછી પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવવાનું વલણ તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તે જેમ ધાતુનું કદ વધતું જાય બરાબર આની કારણે એન્થેલ્પી ઘટી જાય તેમ તેમની હવામાન ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે પહેલો પોઈન્ટ એ યાદ રાખવાનું લિથિયમ એ ફક્ત મોનોક્સાઇડ બનાવવાની વલણ ધરાવે સોડિયમ પેરોક્સાઇડ બનાવવાનું વલણ ધરાવે જ્યારે પોટેશિયમ રુબિડિયમ અને સિઝિયમ જે છે તે સુપર ઓક્સાઇડ બનાવવાનું વલણ ધરાવે હવે ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી સમૂહ એકનું કયું તત્વ સુપર ઓક્સાઇડ નથી રચતું તો લિથિયમ અને સોડિયમ ઓપ્શનમાં હોય તો તમારે કરેક્ટ ઓપ્શન લિથિયમને ગણવાનું લિથિયમનું નાનું કદને ને કારણે એલઆઈ પ્લસ આયન જે છે તેનું કદ નાનું છે એટલે મોટા કદના સુપર ઓક્સાઇડ આયન સ્ટેબિલાઇઝ કરી શકતું નથી માટે લિથિયમ સુપર ઓક્સાઇડ બનાવતું નથી પહેલો પોઈન્ટ હવે શા માટે પોટેશિયમ રૂબીડિયમ અને સિઝિયમ જ સુપર ઓક્સાઇડ બનાવવાનું વલણ ધરાવે પેરોક્સાઇડ અને ત્યારબાદ સુપર ઓક્સાઇડ જો જોઈએ તો સુપર ઓક્સાઇડ ખાલી ત્રણ તત્વો ધરાવે પોટેશિયમ રૂબિડિયમ અને સિઝિયમ શા માટે તો કે પ્લસ આયન આરબી પ્લસ આયન અને સીએસ પ્લસ આયનનું કદ ઘણું મોટું આપણને ખબર છે જમણી બાજુ તરફ જતાં પરમાણવીય કદ ઘટે છે એટલે સમૂહ એકના તત્વોનું પરમાણવીય કદ અને આયનીય કદ તે જ આવર્તના અન્ય તત્વો કરતાં વધારે છે સમૂહ અઢારને કન્સિડર અહીંયા નથી કરવાનું બરાબર તો તેમનું કદ સૌથી ક વધારે છે એટલે એ મોટા કદના સુપર ઓક્સાઇડ આયનનું સ્ટેબિલાઇઝેશન સરળતાથી કરે બરાબર માટે પોટેશિયમ રૂબીડિયમ અને સિઝિયમ જ સુપર ઓક્સાઇડ રચે છે બરાબર સમૂહના અન્ય તત્વો નથી રચતા તેમાં સુપર ઓક્સાઇડની સ્થાયિતામાં પણ સિઝિયમના સુપર ઓક્સાઇડ સૌથી કાં વધારે સ્ટેબલ છે બિકોઝ સિઝિયમ આયનનું કદ સૌથી કાં મોટું તો એ મોટા ધન આયન અને મોટા કદના ઋણયનનું સ્ટેબિલાઇઝેશન ઘણું સરળતાથી થાય એટલે ઇટ ઇઝ ફાઉન્ડ એઝ અ સ્ટેબલ કમ્પાઉન્ડ તો લિથિયમ મોનોક્સાઇડ રચે સોડિયમ પેરોક્સાઇડ રચે પોટેશિયમ રૂબિડિયમ અને સિઝિયમ એ સુપર ઓક્સાઇડ રચે લિથિયમ સુપર ઓક્સાઇડ રચતો નથી સોડિયમ જે છે તો તે અલ્પ માત્રામાં સુપર ઓક્સાઇડ રચવાની વૃત્તિ ધરાવે છે તો આ પોઈન્ટ યાદ રાખવાની સુપર ઓક્સાઇડની સ્ટેબિલિટી યાદ રાખવાની ત્યારબાદ આ જે ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ જે છે જેના બેઝ પર નીટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે આપણને કોમ્પિટિટિવમાં એના બેઝ પર ક્વેશ્ચન આવે કે ઓક્સાઇડ આયન જે છે તો તે ઓ માઇનસ ટુ ઓક્સાઇડ આયનનો ઓક્સિડેશન આ કેટલો તો માઇનસ ટુ પેરોક્સાઇડ નો ઓક્સિડેશન આંખ માઇનસ ટુ સુપર ઓક્સાઇડ નો ઓક્સિડેશન આંખ માઇનસ વન તો આ ત્રણ ક્વેશ્ચન પહેલા યાદ રાખવાના ત્રણે ત્રણમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંખ ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંખ માઇનસ ટુ પેરોક્સાઇડમાં માઇનસ વન અને સુપર ઓક્સાઇડમાં માઇનસ વન હાફ બીજા ત્રણ છ ક્વેશ્ચન ઓક્સાઇડ અને પેરોક્સાઇડ વિહીન છે અને કેવા છે પ્રતિચુંબકીય છે ડાયામેગ્નેટિક છે બરાબર અને સુપર ઓક્સાઇડ જે છે તે સંયોજનો કેવા છે રંગીન છે પેરામેગ્નેટિક છે અને અનુચુંબકીય છે ધેટ ઇઝ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ વન વન નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન એટલે એક અયુગમિત ઇલેક્ટ્રોન જે છે બરાબર તેની હાજરીને કારણે તો સુપર ઓક્સાઇડ કેવા છે રંગીન છે અને અનુચુંબકીય છે ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન આ ટેબલ આપણે ખાસ યાદ રાખવાનું એટલે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ રંગવીહીન છે અને પ્રતિચુંબકીય ડાયા છે અને સુપર ઓક્સાઇડ રંગીન છે અને અનુચુંબકીય છે અને પેરામેગ્નેટિક સાને કારણે એક અયુગમિત ઇલેક્ટ્રોનને કારણે એ આપણને કેવી રીતે ખબર પડે તો MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે છે તેના બેઝ પરથી એ આપણે ક્લિયર કરી શકીએ હું તમને સ્ટડી મટીરિયલ આપીશ તેમાં મે મેં એક્સપ્લેન કરેલું છે ટીલ વી આર નોટ હેવિંગ ધેટ મચ ટાઈમ ટુ એક્સપ્લેન ઈચ એન્ડ એવરી ટોપિક બટ વોટ આઈ ફીલ કે ધેટ વી શુડ ડિસ્કસ ઓન અ સેમ લેક્ચર ધેટ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ પછી ઓઝોનાઇટ જે છે તો તે તો સમૂહ એકના તત્વો ઓઝોન સાથે પ્રક્રિયા કરીને મેટલ ઓઝોનાઇડ બનાવે અને જેનું વિઘટન થતાં ધાતુના ઓક્સાઇડ બને અને ઓક્સિજન છૂટો પડે સમૂહનું પ્રથમ તત્વ લિથિયમ જે છે તો તે આ પ્રકારની પ્રક્રિયા દર્શાવતું નથી એટલે ક્વેશ્ચન પૂછે સમૂહ એકમાં કયું તત્વ ઓઝોનાઇડ બનાવતું નથી તો લિથિયમ નથી બનાવતું બીજું સમ ઓઝોનાઇડનું વિઘટન કરતા શું મળે તો ધાતુના જે પેરોક્સાઇડ છે તે સંયોજન મળે બરાબર ધીઝ ઇઝ નોટ ઓક્સાઇડ ધીઝ ઇઝ પેરોક્સાઇડ પેરોક્સાઇડ સંયોજન મળે અને ઓક્સિજન છૂટો પડે છે યાદ રાખશું આપણે પછી સમૂહ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ કે આપણે હવાની વાત કરીએ તો હવામાં એકલું ઓક્સિજન નથી હોતું નાઇટ્રોજન બી હોય ભેજ પણ હોય તો સમૂહનું એકમાત્ર તત્વ લિથિયમ એ હવામાંના નાઇટ્રોજન સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરે અને એલ પ્રકારના નાઇટ્રાઇડ રહે છે વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન હ કાળજી રાખજો કોમ્પિટિટિવમાં ખાસ ફોકસ થાય છે કે સમૂહ એકનું કયું તત્વ હવામાંના નાઇટ્રોજન સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરીને નાઇટ્રાઇડ રચે છે ધેટ ઇઝ લિથિયમ સમૂહના અન્ય તત્વો નાઇટ્રાઇડ રચી શકે એમ થ્રી એન પ્રકારના બટ ધે વોન્ટ રિએક્ટ ડાયરેક્ટલી વિથ ધ નાઇટ્રોજન પ્રેઝન્ટ ઇન એર એટલે સમૂહના અન્ય તત્વો નાઇટ્રાઇટ આ રીતે સીધી રીતે મળતા નથી તેમને બનાવવા માટે આપણે ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એટલે સમૂહના અન્ય તત્વો નાઇટ્રાઇટ રચે પણ તે હવામાંના નાઇટ્રોજન સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરીને નાઇટ્રાઇટ રચતા નથી તો ધેર ઇઝ પોઈન્ટ ઓફ ડિફરન્સ યાદ રાખવાનું લિથિયમ ડાયરેક્ટ હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને એલ થ્રી એન પ્રકારના નાઇટ્રાઇટ રચે સમૂહના અન્ય તત્વો એમ થ્રી એન પ્રકારના નાઇટ્રાઇડ રચે પરંતુ તેઓ હવામાંના નાઇટ્રોજન સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા કરીને નાઇટ્રાઇડ રચી શકતા નથી અત્યારે જ આપણે જોયું કે સમૂહ એકના તત્વો M2O ઓ પ્રકારના મોનોક્સાઇડ M2O2 ઓ ટુ પ્રકારના પેરોક્સાઇડ અને એમ પ્રકારના સુપર ઓક્સાઇડ છે આ ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા એક કોમન કમ્પાઉન્ડ મળે ધેટ ઇઝ હાઇડ્રોક્સાઇડ એટલે મોનોક્સાઇડ હોય પેરોક્સાઇડ હોય કે સુપર ઓક્સાઇડ હોય તેની પાણી સાથે પ્રક્રિયા થતા ધાતુના અનુવર્તી હાઇડ્રોક્સાઇડ મળે બટ બાય પ્રોડક્ટના બેઝ પર ક્વેશન ખાસ યાદ રાખવાના કે જ્યારે મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એ ફક્ત ધાતુના અનુવર્તી હાઇડ્રોક્સાઇડ આપશે પછી પેરોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એ ધાતુના અનુવર્તી હાઇડ્રોક્સાઇડ આપે સાથે સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ છૂટવું પડે બરાબર અને જ્યારે સુપર ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એ હાઇડ્રોક્સાઇડ આપે સાથે સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ આપે અને ઓક્સિજન પણ આપે એટલે અહીંયાથી કોન્ટ્રાવર્શિયલ ક્વેશન જે કોમ્પિટેટિવમાં બને છે ને જે પૂછાયેલો છે ઓલરેડી બરાબર તો કે નીચેનામાંથી સમૂહ એકના કયા સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપતા નથી તો સમૂહ એકના ઓક્સાઇડ બરાબર પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી હાઇડ્રોક્સાઇડ આપે પરંતુ મોનોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતાં આપણને પેરોક્સાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડ મળતા નથી જ્યારે પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ આપે સાથે સુપર ઓક્સાઇડમાં બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન પણ છૂટો મળે આમ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ કેવા છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન આપણે કેવી રીતે આપણને એક્ઝામમાં કેવી રીતે નહીં ખબર પડે કે પેરોક્સાઇડ છે તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંખ માઇનસ વન છે બરાબર આમાં એનો ઓક્સિડેશન આંખ કેવો છે માઇનસ વન છે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંખ કેટલો છે અહીંયા માઇનસ ટુ છે માઇનસ વનમાંથી માઇનસ ટુમાં એનું શું થાય છે રિડક્શન થાય છે રિડક્શન થાય એટલે કેવો બને ઓક્સિડેશન કરતાં બને છે તેના બેસ બેઝ પરથી પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ કેવા છે પ્રબટ ઓક્સિડેશન કરતા છે યુ હેવ ટુ રીમેમ્બર પછી જે આપણે મોનોક્સાઇડ જોઈએ તો મોનોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ બરાબર તો લિથિયમના મોનોક્સાઇડથી સિઝિયમના મોનોક્સાઇડ તરફ જઈએ તેમ પાણી સાથેની તીવ્ર પ્રક્રિયામાં કેવો થાય છે વધારો થાય છે અને સમૂહનું પ્રથમ તત્વ લિથિયમ જે છે તો તેના ઓક્સાઇડ છે તેનું એકમાત્રનું જળ વિભાજન કેવું થાય છે ધીમું થાય છે તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધ જેમ લિથિયમના મોનોક્સાઈડ થી સિઝિયમના મોનોક્સાઇડ તરફ જઈએ તો ઓક્સાઇડ આયન સમાન છે બરાબર ઓક્સાઇડ આયન જે કદમાં કેવું નાનો કદ નું ઋણ આયન છે પરંતુ શું ચેન્જ થાય કે લિથિયમ આયન થી સિઝિયમ આયન તરફ જતા ધનઆયનનું કદ મોટું થતું જાય હવે જેમ ધન ધનઆયનનું કદ મોટું થતું જાય તેમ સંયોજનની લેટાઇ સેન્થિક્રમશઃ કેવી થતી જાય ઘટી જાય એટલે લિથિયમના મોનોક્સાઇડનું જળ વિભાજન શા માટે ધીમું થાય કે સમૂહના અન્ય તત્વોના મોનોક્સાઇડ છે તેની સાપેક્ષમાં લિથિયમના જે મોનોક્સાઇડ છે ધેટ શા માટે સ્ટેબલ તો ઓક્સાઇડ આયન કદમાં નાનો લિથિયમ આયન પણ કદમાં નાનો તો નાના કદના ધન આયન વડે નાના કદના ઋણ આયનનું સ્ટેબિલાઇઝેશન સરળતાથી થાય નાના કદના ઋણ આયનનું નાના કદના ધન આયન વડે સ્ટેબિલાઇઝેશન સરળતાથી થાય માટે લિથિયમના મોનોક્સાઇડ એ સમૂહના અન્ય તત્વોના મોનોક્સાઇડ કરતા ક્વાઇટ સ્ટેબલ છે એટલે જ્યારે તેની પાણી સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી લિથિયમ હાઇડ્રોક્સાઇડ મળે બટ ધેટ ઇઝ ક્વાઇટ સ્લો રિએક્શન ધેટ ઇઝ ક્વાઇટ સ્લો રિએક્શન બિકોઝ સમૂહના અન્ય તત્વોના ઓક્સાઇડ કરતા લિથિયમના મોનોક્સાઇડ સ્ટેબલ છે વધુમાં લિથિયમના હાઇડ્રોક્સાઇડ કરતા લિથિયમના મોનોક્સાઇડની લેટાઇઝ એન્થાલ્પી વધારે જોવા મળે એટલે એનું જળ વિભાજન સરળતાથી નહીં થાય ને થાય તો પણ કેવું થાય ધીમું થાય સમૂહના અન્ય તત્વોનું જળ વિભાજન એટલા માટે સરળતાથી થાય કારણ કે સમૂહના અન્ય તત્વોના જે ધન આયન જે છે તે મોટા છે તો તે ઓક્સાઇડ આયનનું સ્ટેબિલાઇઝેશન એટલું સારી રીતે નહીં કરી શકે જેટલું લિથિયમ કરી શકે છે એટલે તેમના ઓક્સાઇડ જે છે તો ધે આર નોટ એઝ મટ એઝ મચ સ્ટેબલ એઝ લિથિયમ ઓક્સાઇડ પરિણામે તે સરળતાથી જળ વિભાજન પામે ત્વરિત વિગરસ રીતે જળ વિભાજન પામે અને ધાતુની અનુવર્તી અ ઇમ્પોર્ટન્ટ ક્વેશન ખાસ યાદ રાખવાનો કે સમૂહ એકના જતા જળ વિભાજનમાં શું ફેરફાર થાય તો જળ વિભાજન પ્રક્રિયા જે છે તો તેમાં વધારો થતો જાય એ વધુ ને વધુ તીવ્ર અને વિગરસ થતી જાય નીચેનામાંથી કયા મોનોક્સાઈડનું જળ વિભાજન સરળતાથી થતું નથી બરાબર તો તે લિથિયમના મોનોક્સાઇડ શા માટે કારણ કે લિથિયમના મોનોક્સાઇડ ક્વાઇટ સ્ટેબલ છે નાના કદના ધન આયન નાના કદના ઋણ આયનનું સ્ટેબિલાઇઝેશન સરળતાથી કરે પરિણામે સ્ટેબલ મોનોક્સાઇડનું સરળતાથી જળ વિભાજન થઈને હાઇડ્રોક્સાઇડ સરળતાથી નહીં મળે સમૂહના અન્ય તત્વોના જે મોનોક્સાઇડ છે તો તે ઓછા સ્ટેબલ છે તેમના મોટા આયનના કદને કારણે તો તેમનું સરળતાથી જળ વિભાજન થાય અને અનુવર્તી હાઇડ્રોક્સાઇડ મળી જાય છે મેં તમને અત્યારે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી પરથી કીધું કે હું તમને મટીરિયલ પીડીએફ મોકલાવીશ તો આ એક ટેબલ છે તો તે આપણે યાદ રાખવાનું કે કેવી રીતે તેઓ અનુચુંબકીય અને પ્રતિચુંબકીય છે અને અહીંયા રંગ આપેલા છે તે રંગ ખાસ યાદ રાખજો પેરોક્સ સુપર ઓક્સાઇડ જે છે તો તે સુપર ઓક્સાઇડમાં રંગ ખાસ પૂછાય છે બરાબર પેરોક્સાઇડ મોટે ભાગે રંગ છે પણ સોડિયમ ને પેરોક્સાઇડ એ યલો રંગ ધરાવે બીકોઝ ઇટ ઇઝ હેવિંગ સમવોટ પ્રેઝન્સ ઓફ સુપર ઓક્સાઇડ તો તે પોઈન્ટ યાદ રાખવાનું આ બધાના રંગ યાદ રાખવાના એ તમને એક્ઝામમાં પૂછાય છે તો આ ટેબલ પણ નીટ માટે કરજો ગાઈઝ અત્યારે આપણી પાસે હવે પૂરતો સમય છે એટલે આ બધી એક્સ્ટ્રા વસ્તુ આપણે કરી શકીએ અને કરવી જ જોઈએ જેથી આપણે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકીએ અને યુ હેવ ટુ રીડ એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ એવરીથીંગ બીકોઝ ધે આર આસ્કીંગ ઇન ઓર્ગેનિકમાં તો એ લોકો ટેક્સબુકમાંથી કોઈ પણ અંદરથી કોર્નર ક્વેશ્ચન પૂછે અને બીજી વસ્તુ શું છે કે ઇન ઓર્ગેનિકમાં ટેક્સબુકમાં એટલું સારું એક્સપ્લેનેશન નથી આપેલું એ લોકો એક લાઈન આપે ને અને એનું એક્સપ્લેનેશન નહીં આપે તો આ સ્ટડી મટીરિયલને ખાસ રિફર કરજો બીકોઝ દે આર પ્રિપેર ફ્રોમ ધ વેરી ગુડ રેફરન્સ બુક અને તમે ઈચ એન્ડ એવરી તમારા કન્સેપ્ટ રેડી થઈ જશે હવે આપણે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા જોઈ તો આલ્કલી ધાતુ તત્વોની પાણી સાથે પ્રક્રિયા કરતાં તેમના અનુવર્તી હાઇડ્રોક્સાઇડ મળે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે હવે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પણ છૂટી પડે છે પરિણામે આલ્કલી ધાતુની પાણી સાથેની પ્રક્રિયા એ સ્ટ્રોંગલી કેવી છે એક્ઝોથર્મિક રિએક્શન છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ તમને યાદ નથી આવતું તો સમૂહ એકની આલ્કલી પ્રક્રિયા કરીને ધાતુના અનુવર્તી હાઇડ્રોક્સાઇડ બનાવે હાઇડ્રોજન વાયુ છૂટા કરે અને સાથે સાથે વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય માટે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આમ સમૂહ એકના તત્વો એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે હવે એટલો એક પોઈન્ટ યાદ રાખવાનું બીજો પોઈન્ટ જે છે તો તે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પાણી સાથેની પ્રક્રિયા વધુ ને વધુ તીવ્ર થતી જાય તમને આ લાઇન યાદ નહીં આવશે આપણને ક્વેશ્ચન એમ થાય કે સમૂહનું પ્રથમ તત્વ લિથિયમ જે છે તો તેના આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ વાળો ટોપિક લર્ન કરેલો તો સમૂહનું પ્રથમ તત્વ લિથિયમ જે છે તો તેના ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી કાં વધારે છે એટલે જલીયા માધ્યમમાં સૌથી પ્રબળ રિડક્શન કરતાં જે છે તો તે લિથિયમ છે અને સૌથી નિર્બળ રિડક્શન કરતાં તે સોડિયમ છે બરાબર હવે લિથિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા હોય તો લિથિયમની પાણી સાથેની પ્રક્રિયા સૌથી વધુ તીવ્ર હોવી જોઈએ ગેટિંગ વોટ આઈ એમ સીંગ કે આ પ્રક્રિયા જો અહીંયા લિથિયમને પ્લેસ કરો અને અહીંયા એલઆઈઓએચ છે તો લિથિયમની પાણી સાથેની પ્રક્રિયા સૌથી કાં ઉગ્ર હોવી જોઈએ સૌથી તીવ્ર અને સૌથી કાં ફાસ્ટ હોવી જોઈએ કાંઈ કારણ કે લિથિયમ એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે જલીય માધ્યમમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા એટલે એનું ઓક્સિડેશન સૌથી કાં વધારે થાય તો સૌથી કાં વધારે થાય તો એની પ્રક્રિયા પાણી સાથે સૌથી વધુ તીવ્ર હોવી જોઈએ બટ ઇટ ઇઝ નોટ હેપન સો એની જગ્યાએ તો લિથિયમ તો પાણી સાથે જેન્ટલી ધીમી રીતે પ્રક્રિયા કરે સોડિયમ જે છે તો એના કરતાં થોડુંક ઝડપથી કરે જ્યારે પોટેશિયમ રૂબિડિયમ અને સિઝિયમ તો ધે રિએક્ટ વેરી વિગરસલી અને ધે વિલ કેટ ધ ફાયર તો આ માટે શું થાય તો અહીંયા એકલું આપણે જો વાત કરીએ તો અહીંયા કાઇનેટિક્સ અને થર્મોડાયનેમિક્સ બંને અહીંયા મેજર રોલ ભજવે લિથિયમ જે છે તો તેને ઓક્સિડેશન પોટેન્શિયમના મૂલ્ય વધારે હોવા છતાં પણ અહીંયા જે લિથિયમની પાણી સાથે પ્રક્રિયા થાય અને તે જે ઉષ્મા છૂટી પડે તો તે ઉષ્મા એટલી બધી સફિશિયન્ટ નથી કે લિથિયમને પીગાડી શકે બિકોઝ લિથિયમના ગલન બિંદુ ઊંચા છે ખબર છે ને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ગલન બિંદુ ઘટે બરાબર નોર્મલ ટ્રેન એટલે લિથિયમના ગલન બિંદુ ઊંચા છે તો પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા છૂટી પડે તો એટલી સફિશિયન્ટ નથી કે જે લિથિયમને પીગાડી શકે બરાબર અને જેથી લિથિયમ જો પીગળી નહીં શકતું હોય તો પાણી સાથેનું જે એનું એક્સપોઝર થવું જોઈએ તે એટલું બધું નહીં થઈ શકે પરિણામે લિથિયમની પાણી સાથે પ્રક્રિયા એજન્ટલી રિએક્શન છે ધેટ વિલ નોટ કેચિંગ ધ ફાયર બરાબર અને બીજી વસ્તુ યાદ રાખવાનું કે લિથિયમના ઓક્સિડેશન પ્રબળ રિડક્શન કરતા હોવા સ્વભાવ હોવા છતાં પણ એની પાણી સાથેની પ્રક્રિયા ધીમી થાય હવે સોડિયમના કેસમાં શું થાય કે સોડિયમ એ સૌથી નિર્ભર રિડક્શન કરતા છે જલીય માધ્યમમાં તો પણ લિથિયમને સાપેક્ષમાં સોડિયમમાં જે ઉષ્મા છૂટી પડે છે તો તે સોડિયમને પીગાડવા માટે સક્ષમ છે કારણ કે લિથિયમ કરતા સોડિયમના ગલન બિંદુ ઓછા છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ગલન બિંદુ ઘટે છે તો છૂટી પડતી ઉષ્મા એટલી સક્ષમ છે કે જે સોડિયમને ઓગાળી શકે સોડિયમ ઓગાડે તો જેમ પદાર્થો ઓગળે તેમ તેની જે સંપર્ક સપાટીનું ક્ષેત્ર ફળ વધે તો ઇટ વિલ કમ ઇન મોર કોન્ટેક વિથ વોટર મોલિક્યુલ્સ બરાબર અને એને લીધે ઇટ વિલ ફાસ્ટેડ ધ રિએક્શન વિથ એચ અને સમટાઇમ સમટાઈમ ઇટ વિલ કેચિંગ ફાયર એઝ વેલ પોટેશિયમ રૂબીડિયમ અને સિઝિયમ બરાબર તો તેના ઓક્સિડેશન કરતા સ્વભાવ આ રિડક્શન કરતા સ્વભાવ તો લિથિયમની સાપેક્ષમાં ઘણા ઓછા છે તો પણ આના ગલન બિંદુ નીચા હોવાને કારણે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે તે ફટાફટ ઓગાડી કાઢે ફટાફટ ઓગાડી કાઢે મોર કોન્ટેક વિથ વોટર મોલેક્યુલ એન્ડ ધે વિલ રિએક્ટ વિગરેસલી એન્ડ ધે વિલ કેચિંગ ધ ફાયર તો ધીસ પોઈન્ટ ટોપિક નંબર વન એન્ડ ટોપિક નંબર ટુ વિથ વોટર રિએક્શન ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો એનું એક્સપ્લેનેશન મેં નીચે ઓલરેડી મેન્શન કરેલું છે પીડીએફ જ્યારે હું પાસઆઉટ કરીશ પીડીએફમાંથી તમે એક વખત રીડ કરી નાખજો દેટ્સ એ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કે જે તમને એક્ઝામમાં કન્ફ્યુઝ કરશે હવે સમૂહ એકના હાઇડ્રોક્સાઇડ તો બધી જ આલ્કલી ધાતુ તેમના અનુવર્તી ઓક્સાઇડ તેમના અનુવર્તી પેરોક્સાઇડ અને તેના અનુવર્તી સુપર ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી હાઇડ્રોક્સાઇડ બનાવે છે સાથે સાથે બાય પ્રોડક્ટ તરીકે હાઇડ્રોજન બાય પ્રોડક્ટ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજન છૂટા પડે તો ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટની એક્ઝામમાં આ જે રિએક્શન છે તેના બેઝ પર ક્વેશ્ચન પૂછાય છે કે હાઇડ્રોક્સાઇડની બનાવટ દરમિયાન નીચેનામાંથી કયા એલિમેન્ટમાં હાઇડ્રોજન છૂટો પડે સેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ છૂટો પડે સેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છૂટો પડતો નથી સેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિજન બી છૂટો પડે તો જો તમને આ રિએક્શન યાદ હોય તો જ તમને એ આવડી શકે બનતા જે હાઇડ્રોક્સાઇડ જે છે તો તે કેવા પ્રકારના હોય છે તો તે આયન્ય પ્રકારના હોય છે અને તેઓ કેવા છે સમૂહ એકની આલ્કલી ધાતુ તેમના ઓક્સાઇડ તેમના પેરોક્સાઇડ અને તેમના સુપર ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને આયન્ય અને પ્રબળ બેઝિક એવા હાઇડ્રોક્સાઇડ બનાવે છે આ પદ્ધતિ જે છે તો તે ફક્ત લિથિયમના હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે સુટેબલ છે પરંતુ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે આ પદ્ધતિ સુટેબલ નથી શા માટે કારણ કે જ્યારે હાઇડ્રોક્સાઇડ બને તો ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જસ્ટ ઓનલી વી લર્ન ધેટ હાઇડ્રોક્સાઇડ બને ત્યારે વિપુલ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે ઉષ્મા છૂટી પડે જેને કારણે ધ ધે વિલ કેચિંગ ધ ફાયર તો માટે આવા કિસ્સાઓમાં એટલે લિથિયમ સિવાયના તત્વોના હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે તેમના ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીને હાઇડ્રોક્સાઇડ બનાવવું ઉચિત છે કે આપણે જોઈ લઉં કે બ્રાઇન દ્રાવણમાંથી ક્લોરીન વાયુ મેળવવા માટે આપણે જે વિદ્યુત વિભાજન કરતા હતા કે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરતાં આપણને મળતું ને આ રીતે સોડિયમ ક્લોરાઈડ તેનું જો આપણે જલીય દ્રાવણનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને ક્લોરીન વાયુ છૂટો મળે ત્યાર પછી બીજું શું છૂટું પડે છે પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને પ્લસ દ્રાવણમાં શું મળે છે એને ઓએ જ એકવીયસ રહી જાય છે તો આપણે આ પદ્ધતિથી લિથિયમ સિવાયના એલિમેન્ટ છે તે હાઇડ્રોક્સાઇડ મેળવી શકીએ છીએ તો આ પોઈન્ટ યાદ રાખવાનું બધા જ હાઇડ્રોક્સાઇડ જે છે તો તે કેવા પ્રકારના છે તો ધે આર સબસ્ટન્સ એન્ડ ધેર એક્ટિંગ એઝ અ સ્ટ્રોંગ બેઝ એટલે તેઓ સ્ફટિકમય ઘન પદાર્થ છે પ્રબળ બેઝ તરીકે વર્તે હવે જે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે અહીંયાથી આવશે ટ્રેન્ડ કે અહીંયાથી કયું પ્રબળ બેઝિક છે કયું નિર્બળ બેઝ છે તેમને બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો તો તેનું રીઝન શું છે તો લિથિયમ હાઇડ્રોક્સાઇડથી સિઝિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જઈએ એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ આયનીકરણ એન્થાલપી ઘટી જાય તેમ એમો બંધ કેવો થતો જાય વધુ ધ્રુવીય બને એમોબંધ સરળતાથી તૂટે એમાંથી આ જે ઓ માઇનસ આયન જે છે તો તે ક્રમશઃ કેવો સરળતાથી મુક્ત થાય અને એ પ્રમાણે પ્ર બેઝિક પ્રબળતા ક્રમશઃ વધતી જાય માટે લિથિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવો છે તો એ સિઝિયમ હાઇડ્રોક્સાઇડની સાપેક્ષમાં નિર્બળ બેઝ છે જ્યારે સિઝિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવો છે પ્રબળ બેઝિક છે અહીંયા અહીંયા પ્લસ પ્લસ આવે આવે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં એમઓએ બંધની ધ્રુવીયતા વધતી જાય આયનીકરણ સરળતાથી થાય ઓએચ માઇનસ સરળતાથી મુક્ત થાય બરાબર અને બેઝિકતા વધતી જાય બીજું એમ પણ કહી શકાય કે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાતુ આયનનું કદ વધતું જાય તેમ એમ ઓ બંધ લંબાઈ પણ વધતી જાય એમઓ ની બંધ પ્રબળતા ઘટી જાય બિકોઝ બંધ લંબાઈ અને બંધ સ્થાયીતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો એમઓ એચ બંધ સરળતાથી તૂટીને એચ માઇનસ સરળતાથી મુક્ત કરે તો જેથી બેઝિક પ્રબળતા વધતી જાય છે માટે સીઝિયમ હાઇડ્રોક્સાઇડ છે તે સૌથી વધુ પ્રબળ બેઝિક છે ગાઈઝ યુ મસ્ટ નો કે આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ એકના તત્વોના હાઇડ્રોક્સાઇડ સૌથી પ્રબળ બેઝિક છે હવે આપણે ચાર ઓપ્શનમાં લિથિયમનો હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સિઝિયમ હાઇડ્રોક્સાઇડ આપેલ હોય કે આપેલ ચારમાંથી કયું હાઇડ્રોક્સાઇડ સૌથી પ્રબળ બેઝિક છે તો ડેફિનેટલી સૌથી પ્રબળ બેઝિક સિઝિયમ હાઇડ્રોક્સાઇડ હશે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પોઈન્ટ નંબર વન સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ ઇઝ એક્વિયસ સોલ્યુબિલિટી જેને જલ દ્રાવ્યતા કહેવાય ઉપરથી નીચે તરફ જતા પાણીમાં દ્રાવ્યતા કેવી થતી જાય વધતી જાય છે હવે ત્યારે તમે શું કન્સેપ્ટ એપ્લાય કરો છો વોટ મિસ્ટેક યુ પીપલ્સ આર ડુઈંગ ટેલિંગ યુ કે આપણને ખબર પડે કે ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રેશન એન્થાલ્પી તો ઘટી જાય તો હાઇડ્રેશન એન્થાલ્પી ઘટી જાય તો એક્વિય સોલ્યુબલિટી બી ઘટી જાય નો ધેટ નોટ ધ થિંગ પાણીમાં દ્રાવ્યતા જે છે તો તે હાઇડ્રેશન એન્થાલ્પીના સમ પ્રમાણમાં ને લેટાઇઝ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જલીયકરણ એન્થાલ્પી પણ ઘટી જાય અને લેટાઇસ એન્થેલ્પી પણ શું થતી જાય છે ઘટી જાય છે પરંતુ લેટાઇસ એન્થેલ્પીમાં થતો ઘટાડો અસરકારક છે લેટાઇસ એન્થેલ્પી એ દ્રાવ્યતાના વ્યસ્ત પ્રમાણમાં છે માટે સમૂહ એકના હાઇડ્રોક્સાઇડમાં ઉપરથી નીચે તરફ જતાં જેમ લેટાઇસ એન્થેલ્પી ઘટી જાય તેમ દ્રાવ્યતા વધતી જાય હવે અહીંયા તમને ક્વેશ્ચન શું જનરેટ થાય કે જે બધી જ જગ્યાએ કન્સેપ્ટ આપણે એપ્લાય કરવાનું લાસ્ટ લેક્ચરમાં જોયું તે અનુસાર કે નીચે તરફ જતા લેકચર એન્થાલ્પીમાં થતો ઘટાડો વધારે અસરકારક કે હાઇડ્રેશન એન્થલ્પીમાં થતો વધારો ઘટાડો વધારે અસરકારક તો ધેટ વિલ ડિપેન્ડ અપોન ધ સાઇઝ ઓફ ધ નેગેટિવ આયન આયન હવે હાઇડ્રોક્સાઇડ આયન કદમાં નાનો છે હાઇડ્રોક્સાઇડ આયન કદમાં કેવો છે નાનો છે તો એની સાપેક્ષમાં લિથિયમ આયનનું જે કદ વધે છે તો એને કારણે સંયોજનની એન્થાલ્પીમાં જે સાપેક્ષ ઘટાડો નોંધાય તે ઘણો વધારે હોય છે ગેટિંગ અહીં હાઇડ્રોક્સાઇડ આપણને ખબર છે કે કોઈપણ સંયોજનની લેટાઇસ એન્થાલ્પી જે છે તો તે ધન આયનનું કદ બરાબર આ જે લેટાઇસ એન્થેલ્પી છે અહીંયા લખું છું સંયોજનની લેટાઇસ એન્થાલ્પી તો તે જે ધન આયનનું કદ જે છે પ્લસ ઋણ આયનનું જે કદ છે અહિયાં હું લખું ધન ધન આયન આયન કદ કદ અને અને નેગેટિવ નેગેટિવ આ તો સંયોજનની લેટાઇસ એન્થલ્પી એ ધન આયન અને ઋણ આયન અહીંયા નેગેટિવ આયન તો ઋણ આયનના કદના વ્યસ્ત પ્રમાણમાં છે હવે અહીંયા હાઇડ્રોક્સાઇડ આયન તો સરખો જ છે એટલે ઋણ નું કદ તો સરખું જ છે બરાબર છે બદલાયશું ઉપરથી નીચે તરફ જતાં ધન નું કદ બદલાય હવે અહીંયા જે ઋણ આયન જે છે તો તે નીચે તરફ જતાં ઋણ આયન સમાન છે પણ ધન આયનના કદમાં વધારો થતો જાય એને કારણે આ ફેક્ટર મોટું થતું જાય તો લેટાઇસ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જતાં ઘટી જાય પણ શા માટે લેટાઇસ એન્થાલ્પીમાં થતો ઘટાડો વધારે અસરકારક બીકોઝ અહીંયા જોડાતો ઋણ આયન એ નાના કદનો છે તો તેની સાપેક્ષમાં ધનઆયનના કદમાં થતો વધારો એ વધારે અસરકારક છે જે લેટાઇઝ એન્થાલ્પીને ઇફેક્ટિવલી ડિક્રીઝ કરશે જો અહીંયા સલ્ફેટ કે એવું કંઈક હોય કાર્બોનેટ એવું હોય તો કાર્બોનેટની જ્યારે અહીંયા જોડાયેલું હોય તો કાર્બોનેટ આયન કદમાં મોટો છે તો તેની સાપેક્ષમાં ધન આયનના કદમાં જે વધારો નોંધાય તો એ લેટાઇઝ એન્થાલ્પીને બહુ સ્ટ્રોંગલી ડિક્રીઝ નથી કરી શકતું તો તે જ્યારે કાર્બોનેટ અને બાય કાર્બોનેટ સલ્ફેટ આવશે ત્યારે હું તમને સમજાવીશ માટે હાઇડ્રોક્સાઇડમાં ઉપરથી નીચે તરફ જતા જલદ્રા જલીયકરણ એન્થાલ્પી બી ઘટે એન્થાલ્પી બી ઘટે પરંતુ હાઇડ્રેશન એન્થાલ્પી કરતા લેટાઇસ એન્થાપીમાં થતો ઘટાડો વધારે અસરકારક હશે પરિણામે પાણીમાં દ્રાવ્યતા ક્રમશઃ વધતી જાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો બધા જ હાઇડ્રોક્સાઇડ એ થર્મલી સ્ટેબલ છે ઉષ્મીય રીતે સ્થાયી છે પરંતુ લિથિયમના હાઇડ્રોક્સાઇડ ઉષ્મીય રીતે કેવા છે અસ્થાયી છે બરાબર તો ધીસ ઇઝ ઓલ્સો કોન્ટ્રાવર્શિયલ ક્વેશન કે જે તમને એક્ઝામમાં ડેફિનેટલી ટ્વિસ્ટ કરશે કે લિથિયમ હાઇડ્રોક્સાઇડથી સિઝીયમ હાઇડ્રોક્સાઇડ તરફ જતા ઉષ્મીય સ્થાયીતા વધે છે તો તમે તમે તરત જ કહેશો કે કે સર અત્યારે એમ કીધું ઉપરથી નીચે તરફ એન્થાલ્પી ઘટે તો ઉપરથી નીચે તરફ જતા લેટાઇસ એન્થાલ્પી ઘટે તો તેમની સ્થાયીતા તો ઘટવી જોઈએ બટ જે હાઇડ્રોક્સાઇડ છે તેની થર્મલ સ્ટેબિલિટી જે છે તો તે એમના મોનોક્સાઇડની જે લેટાઇઝ એન્થેલ્પી છે તેના સાપેક્ષમાં સમજાવવામાં આવે છે ધીસ ઇઝ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ વન ટ્વિસ્ટ લિથિયમના હાઇડ્રોક્સાઇડ કરતા એમાંથી જનરેટ થતા લિથિયમના મોનોક્સાઇડ છે તેની લેટાઇઝ એન્થેલ્પી વધારે છે શા માટે તો લિથિયમ મોનોક્સાઇડ તો લિથિયમ આયનનું કદ નાનું ઓક્સાઇડ આયનનું કદ નાનું એને કારણે જે લિથિયમના મોનોક્સાઇડ છે તેના લેટાઇઝ એન્થેલ્પી વધારે એટલે હાઇડ્રોક્સાઇડનું ઇઝીલી વિઘટન થઈને એમાંથી શું બને છે મોનોક્સાઇડ બની જાય તો આનું ઈઝીલી વિઘટન થયું માટે એની ઉષ્મીય સ્થાયીતા ઓછી છે સમૂહના અન્ય તત્વોના મોનોક્સાઇડ જે છે તો તે લિથિયમના મોનોક્સાઇડ કરતા ઓછા સ્થાયી છે ત્યારે સમૂહના અન્ય તત્વોના મોનોક્સાઇડ કરતા હાઇડ્રોક્સાઇડ જે છે તેની લેટાઈસ એન્થાલ્પી વધારે છે પરિણામે તેમનું સરળતાથી વિઘટન થઈને મોનોક્સાઇડ મળતું નથી માટે સમૂહ એકના હાઇડ્રોક્સાઇડની જે થર્મલ સ્ટેબિલિટી જે છે તો તે લેટાઇઝ એન્થાલ્પી કરતા હાઇડ્રોક્સાઇડ અને જે ઓક્સાઇડ છે તેની લેટાઇસ એન્થાલ્પીના સાપેક્ષમાં સમજાવી શકાય લિથિયમ સમૂહનો પ્રથમ તત્વ નાનો ધનઆયન નાના કરના ઋણ આયનનું સ્ટેબિલાઇઝેશન વધારે સરળતાથી કરે માટે લિથિયમના મોનોક્સાઇડ સમૂહના અન્ય તત્વના મોનોક્સાઇડ કરતા મોટ સ્ટેબલ છે માટે લિથિયમ હાઇડ્રોક્સાઇડનું ઇઝીલી વિઘટન થઈને મોનોક્સાઇડમાં રૂપાંતર થાય સમૂહના અન્ય તત્વોના મોનોક્સાઇડની લેટાઇસ એન્થાલ્પી ઓછી છે હાઇડ્રોક્સાઇડ કરતા માટે તેમનું સરળતાથી વિઘટન થઈને મોનોક્સાઇડ ઇઝીલી મળતો નથી માટે ઉપરથી નીચે તરફ જતા ઉષ્મીય સ્થાયીતા ક્રમશઃ કેવી થતી જાય છે વધતી જાય છે ગાય વેરી કેરફુલ હો પછી તેઓ પ્રબળ બેઝિક હોવાને કારણે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે બરાબર અને આ રીતે જે ક્ષાર મળે તે કેવા છે રંગવિહીન છે આયનીય છે અને જે પાણીમાં કેવા છે કમ્પ્લીટલી સોલ્યુબલાઇઝ છે સમૂહ એકના હાઇડ્રોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા પણ કેવી છે પ્રબળ ઉષ્માક્ષેપક છે સ્ટ્રોંગલી એક્ઝોથર્મિક છે જેમ કે એને એનઓએચના જે આપણે પેલેટ્સ જે હોય પેલેટ્સ આપણે લેબમાં જોયું હોય તેને જો આપણે કસનાળીમાં લઈ અને એમાં જો પાણી નાખવામાં આવે તો વિગરજ પ્રક્રિયા થાય સાથે કસનડી આખી ગરમ થઈ જાય બિકોઝ ડ્યુરિંગ ધીઝ રિએક્શન ટુ મચ અમાઉન્ટ ઓફ હીટ ઇઝ લિબરેટેડ માટે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સ્ટ્રોંગલી એક્ઝોથર્મિક રિએક્શન છે તો ધીઝ ઓલ અબાઉટ ધ હાઇડ્રોક્સાઇડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમૂહ એકના કાર્બોનેટ બાય કાર્બોનેટ અને નાઇટ્રેટ સલ્ફેટ વિશેનું ડિસ્કશન કરશું